બે વર્ષ સુધી કન્ટિન્યુ કરવા છતાં પણ મને રિલેક્સેશન જેવું ના લાગ્યું. મને પહેલાં તો એક ફિયર હતો કે નહીં, કે રીતની સર્જરી ઇન્વેસ્ટિગેશનને ટેસ્ટ થતું હશે, એનાથી કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં. પણ જ્યારે હું ડૉક્ટરને મળ્યો અને એમના જોડેથી કન્સલ્ટ કર્યો તો એકદમ ફિયરલેસ થઈ ગયો. લાસ્ટ 24 અવર્સથી મને કંઈ બી પ્રોબ્લેમ નહીં થયો. સર્જરી અમે અહીંયા ગ્લોબલ હોસ્પિટલમાં કાલે એટેન્ડ કરી. એના પછી 1-2 કલાકમાં જ મને આમ ફીલ તો બેટર ફીલ થવા લાગ્યું હતું. ઇવન વોક બી કરી શકતો હતો અને સાંજે ડિનર બી કર્યું. ટુડે ઇઝ 9 મંથ આફ્ટર માય સર્જરી. સર્જરી પછી મને એ 0 થઈ ગયું છે. એમાં કંઈ બી હવે ફરીથી મને એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ નથી. હેલો, માય સેલ્ફ અંકિત પ્રજાપતિ. હું ભરૂચથી અહીંયા આવી રહ્યો છું. એકચ્યુઅલી હું આ લાસ્ટ 4-5 યર્સથી આ એસિડિટી અને ઓડકાર અને એના લીધે જે સાઈડ ઇફેક્ટ્સ લાઈક બેક પેઇન થવો અને માથામાં પેઇન રહેવો એ બધા સિમ્ટોમ્સથી સફર થઈ ગયો. 2 વર્ષ પહેલાં એન્ડોસ્કોપી થ્રુ આના ઇન્વેસ્ટિગેશન બી કરેલું, કે જેમાં ભરૂચના એક ડૉક્ટરે મને બતાવેલું કે આ ટાઈપનું એક ડિઝીઝ હોય છે કે હાઈટેસ હર્નિયા. મેડિસિન થ્રુ 2 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું. 2 વર્ષ સુધી કન્ટિન્યુ કરવા છતાં પણ મને રિલેક્સેશન જેવું ના લાગ્યું અને કન્ટિન્યુ મારા દિવસની 4-5 ડાયજીની ટેબ્લેટ એ રીતનું લેવું પડતું. પછી લાસ્ટ વીકમાં જ મેં જોયું યુટ્યુબ ઉપર વિડીયો ડૉક્ટર ચિરાગ ઠક્કરનો, તો એમાં એમને ડિટેલિંગ પૂરેપૂરું કરેલું છે, જેમાં લેપ્રોસ્કોપીથી સર્જરી કઈ રીતે કરવાની હોય છે અને કઈ રીતે ઇન્વેસ્ટિગેટ કરે છે કે તમને શું પ્રોબ્લેમ છે અને એને કઈ રીતે રિકવર કરવું જોઈએ. તો કાલે જ મેં અહીંયા વિઝિટ કરી અને સર જોડે મળ્યો અને સર એકદમ સપોર્ટિવ છે અને એમના સજેશનથી મેં એન્ડોસ્કોપી, માઇનોમેટ્રી અને આ જે પીએ સ્ટડીનો ટેસ્ટ ચાલે છે એ કરાવ્યો. તો મને પહેલાં તો એક ફિયર હતો કે નહીં, કે રીતની સર્જરી ઇન્વેસ્ટિગેશનને ટેસ્ટ થતો હશે, એનાથી કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં. પણ જ્યારે હું ડૉક્ટરને મળ્યો અને એમના જોડેથી કન્સલ્ટ કર્યો તો એકદમ ફિયરલેસ થઈ ગયો. અને અત્યારે કાલથી, કાલે મોર્નિંગમાં 10 વાગ્યાની અરાઉન્ડ પીએ સ્ટડીનું ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરેલું છે. આ નળીથું અંદર અહીંયા સુધી ફિટ કરેલી છે, જેનાથી 24 અવર્સમાં જે બી એસિડ રિફ્લક્સ થાય છે કે જે ઓડકાર કે ગેસ આવે છે બહાર, એનું સ્ટડી ચાલુ છે. અને હવે મારું એક્સપર્ટાઇઝ, મારું સજેશન છે કે કોઈને કશું, જેને બી આ લોકો સફર થઈ રહ્યા છે આ ટાઈપના ડિઝીઝથી, એમને કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. જસ્ટ કન્સલ્ટ ડૉક્ટર ચિરાગ ઠક્કર એન્ડ ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. અને હું અત્યારે આ નદી અત્યારે નીકળવા માટે આવ્યો છું અને લાસ્ટ 24 અવર્સથી મને કંઈ બી પ્રોબ્લેમ નહીં થયો. ઇવન હું વોક બી કરી શકું છું, હરી ફરી શકું છું, હસી શકું છું, ખાવામાં બી કંઈ તકલીફ નહીં થઈ અને ઊંઘવામાં બી એકદમ રિલેક્સથી ઊંઘી શકું છું. તો હવે નેક્સ્ટ મારું આઈ થિંક નેક્સ્ટ ચેલેન્જ છે સર્જરી છે. અને હવે જે રીતે ડૉક્ટર જોડે કન્સલ્ટ કરી તો હું હવે લાગે છે કે સર્જરી બી ફાઇનલી થઈ જશે અને આઈ થિંક મારો જે બી પ્રોબ્લેમ છે એ જેમ બીજા બધા પેશન્ટના રિવ્યૂ છે એ રીતે સારું એવું થઈ જશે. ઓકે, થેન્ક યુ. નમસ્તે, હું અંકિત પ્રજાપતિ ભરૂચથી આવી રહ્યો છું. પ્રીવિયસલી જે વિડીયો મેં બતાવેલો જેમાં પીએ સ્ટડી અને બાકીના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે જાણકારી આપેલી, તો એમાં જે ડિટેક્ટ થયેલું હાઈટેસ હર્નિયા એની સર્જરી અમે અહીંયા ગ્લોબલ હોસ્પિટલમાં કાલે એટેન્ડ કરી. તો સર્જરી એટેન્ડ કર્યાનો આજે બીજો દિવસ છે અને આજે હું એકદમ રિલેક્સેશન ફીલ કરું છું. સર્જરી 2-3 કલાકની સર્જરી ચાલી અને એના પછી 1-2 કલાકમાં જ મને આમ ફીલ તો બેટર ફીલ થવા લાગ્યું હતું. ઇવન વોક બી કરી શકતો હતો અને સાંજે ડિનર બી કર્યું, અત્યારે લંચ બી કર્યું છે અને સારું ફીલ કરી રહ્યો છું. હવે પીએ સ્ટડીના આગળના જે ટેસ્ટિંગના વિડીયો મેં ઓલરેડી સર જોડે શેર કરેલા છે અને એમાં બી મેં એના થ્રુ એટલો જ એક્સપિરિયન્સ થયો કે જે બી ડૉક્ટર ઇન્સ્ટ્રક્શન આપે છે એને કોઓપરેટ કરીએ તો કંઈ બી તકલીફ નહીં પડતી. જસ્ટ ડૉક્ટરની ઇન્સ્ટ્રક્શન આપણે ટેક કેર કરવાની હોય છે અને ફોલો કરવાની હોય છે. હવે અત્યારે સર્જરી તો મારી સક્સેસફુલી થઈ ગઈ છે,
અને હવે જોઈએ કે જે મને પ્રોબ્લેમ હતા અને સિમ્પટમ્સ હતા એમાં કેટલું બેટર ફીલ થાય છે. હાલ તો મને બેટર ફીલ થાય છે, પણ 3-4 મહિના સુધીમાં મોનિટર કરીશ અને ડાયટિંગ બી ફોલો કરીશ જે સર ઇન્સ્ટ્રક્ટ કરે, અને જે બી ફાઇનલ સ્ટેટસ હશે હું ફરીથી એકવાર વિડીયો થ્રુ શેર કરીશ સર જોડે. સો આ એક્સપિરિયન્સ મારો રહ્યો લાઈફ ટાઈમનો, અને જેને બી આવો પ્રોબ્લેમ હોય એ લોકો એકવાર કન્સલ્ટ કરી શકે ડૉક્ટર ચક્કરને. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો સર જોડે. ઇવન મેં એના પહેલાં બી 2-3 ડૉક્ટર ભરૂચમાં અને બરોડામાં બી કન્સલ્ટ કર્યા હતા, પણ કમ્પેરેટિવલી મને સર જોડે સારો એક્સપિરિયન્સ થયો કે ઇન્સ્ટ્રક્ટ બી સારું કરે છે, ડાયગ્નોસિસ સિસ્ટમ બી એમની બહુ સરસ છે, અને સર્જરી બી એમને સારી રીતે એટેન્ડ કરી દીધી જેમાં મને કોઈ તકલીફ નહીં થઈ. તો હવે નેક્સ્ટ સ્ટેજ હું હવે 2-3 મહિના પછી ફરીથી ફીડબેક આપીશ સર જોડે અને કહીશ કે મને કેવું ફીલ થઈ રહ્યું છે. ઓકે, થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, હું છું અંકિત પ્રજાપતિ, અને એઝ આઈ હેવ કમિટેડ ઇન માય પ્રિવિયસ વિડીયો, આઈ એમ શેરિંગ માય ફીડબેક આફ્ટર સર્જરી. સો ટુડે ઇઝ 9 મંથ આફ્ટર માય સર્જરી. તો આજે મારા જે એક્સપિરિયન્સ છે, મારા જે ફીડબેક છે, હું તમારી સાથે શેર કરી રહ્યો છું. સો પ્લીઝ કીપ ઓન લાઈન. તો એના પહેલાં હું એ કહી દઈશ કે મને સર્જરીના પહેલાં શું પ્રોબ્લેમ હતા અને સેમ પ્રોબ્લેમ આજે હું શું ફીલ કરી રહ્યો છું. તો એ પ્રોબ્લેમ મેં નોટ ડાઉન કર્યા છે, તો લેટ મી અગેન રિપીટ. તો પહેલાં, હા, ફર્સ્ટ વન ઇઝ ધ કન્ટિન્યુઅસ એસિડ રિફ્લક્સ. એસિડ રિફ્લક્સમાં મને એવું થતું, ગુજરાતીમાં કહીએ તો જેને ઓડકાર આવતા, કન્ટિન્યુઅસ ઓડકાર મને આવતા હતા, કે જેમાં ઘરા સુધી કાં તો અમુક વાર મોઢા સુધી જે બી આપણે બિલ લેતા હોય એ રિફ્લક્સ થતું હતું. તો એમાં અત્યારે શું ઇમ્પ્રુવમેન્ટ છે? સર્જરી પછી મને એ 0 થઈ ગયું છે. એમાં કંઈ બી હવે ફરીથી મને એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ નથી. સેકન્ડ વન ડાયજેશન ઇશ્યુ. ડાયજેશનમાં મને અપચો હતો, પૂરવા એવું ફીલ થતું હતું, પેટમાં ગડબડ થયાને એવું. તો એ બી ઘણા લેવલે ઇમ્પ્રુવ થયું છે, એવું ફીલ થયું છે, એવું ફીલ થઈ રહ્યું છે. થર્ડ વન ઇઝ ધ હાર્ટ બર્ન. હાર્ટ બર્નમાં લાઈક ચેસ્ટમાં, છાતીમાં બતરા બતરી હોય એ ટાઈપનો પ્રોબ્લેમ મને સર્જરી પહેલાં રહેતો હતો. તો એ કેસમાં આજે હું ટોટલી બેટર ફીલ કરી રહ્યો છું. ઇવન મને ક્યારે બી આ 4-5 મહિનાના પીરિયડમાં તો મને જરા બી એવું હાર્ટ બર્નનો પ્રોબ્લેમ ફીલ નથી થયો. ફોર્થ વન ઇઝ વોમિટિંગ. વોમિટિંગ મને આ પ્રિવિયસ કેસમાં કંઈક વાર ઓવર એસિડિટી જેવું ઓવર રિફ્લક્સ થાય તો એ કેસમાં મને વોમિટિંગ બી થઈ જતી હતી, બટ આફ્ટર સર્જરી મને એક બી વાર એવી વોમિટિંગ જેવો કેસ મેં ફીલ નથી કર્યું. ઇવન એક્સપિરિયન્સ બી નહીં કર્યો. અને ફિફ્થ વન એસિડિટી. એસિડિટી જે નોર્મલી મને, મારા માટે તો એ એસિડિટી નોર્મલ થઈ ગયેલું, કોઈ કન્ટિન્યુઅસ એસિડિટી આખો દિવસ રહેતી. ઇવન ઓફિસમાં બી, ઘરે બી ખીચડીને દૂધ જેવું મેળવી લઉં તો બી મને કન્ટિન્યુઅસ એસિડિટી રહેતી. તો અત્યારે એ એસિડિટી બી 0 લેવલે પહોંચી ગઈ છે અને આઈ એમ ફીલિંગ વેરી વેલ, બેટર ધેન બિફોર. તો આ હતા મારા પર્સનલ ફીડબેક આફ્ટર સર્જરી. અને એના સિવાય હું મારા પર્સનલ સજેશન બી છે કે જે મેં ફીલ કર્યા છે અને દીઝ આર રિયલી વર્કિંગ. સો હું તમને એ બી સજેસ્ટ કરીશ, એને મેં એક જગ્યાએ નોટ ડાઉન બી કર્યા છે. તો હા, ફર્સ્ટ વન કે જે મને ફીલ થઈ રહ્યું છે કે એવોઇડ ટી આફ્ટર 3-4 અવર્સ ઓફ યોર મીલ ઓન બ્રેકફાસ્ટ. 3-4 કલાક તમારે બ્રેકફાસ્ટના પછી, કાં તો તમારે બ્રેકફાસ્ટ પછી કાં તો સવારનું લંચ પછી 3-4 કલાકના પીરિયડમાં ચા પીવી એવોઇડ કરે. કારણ કે હું જ્યારે બી અત્યારે ચા પી રહ્યો છું, 3-4 કલાકની અંદર કે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ અને પી લઉં છું, તો હું હજુ બી સફર થઈ રહ્યું છું એનાથી. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સજેશન. સેકન્ડ સજેશન, હા, ડોન્ટ ટેક અ ફૂલ મીલ ઓર ફૂલ ડિનર. ફૂલ મીલ લેવાથી બી પ્રોબ્લેમ થઈ જાય છે કે પેટમાં ભારે ભારે થઈ જાય છે. સો ઓલરેડી ચિરાગ સરે બી મને સજેસ્ટ કર્યું હતું, એક રેગ્યુલર હેબિટ બનાવી પડશે કે જે ભરપેટ ખાતા હતા પહેલાં એવું નહીં કરવાનું, પણ થોડી સ્પેસ રાખવાની પેટમાં, એની અંદર થોડી ભૂખ રહેતી હોય એથી જમવાનું. થર્ડ વન ઇઝ એવોઇડ ફાસ્ટ ફૂડ. તો એ મોટી ચેલેન્જ છે આપણા બધા માટે, બટ વી હેવ ટુ ટેક કેર અબાઉટ ફાસ્ટ ફૂડ અને આઉટિંગ. બને ત્યાં સુધી હાઇજીન ફૂડ ફોલો કરવું પડશે, અને એ હું કરી રહ્યો છું સર્ટેન લેવલ સુધી. ફોર્થ વન
ડીપ બ્રીથિંગ. હા, ડીપ બ્રીથિંગ એ ટિપ્સ છે એને ડિટેલમાં પ્રોફેસર ડોક્ટર જ એક્સપ્લેન કરી શકશે. બટ એ ક્યારે એનો યુઝ કરું છું કે જ્યારે મારે વધારે જમાઈ ગયું હોય, કાં તો એવું પેટમાં ભારે ભારે ફીલ થતું હોય, તો એ કેસમાં ડૉક્ટર ચિરાગ ઠક્કરે મને ડીપ બ્રીથિંગની ટિપ્સ આપેલી. અને ઇટ્સ રિયલી વર્ક્સ. જ્યારે બી હું ઓફિસથી લેટ ઓફિસથી આવતો હોય ત્યારે બી મને બસમાં બી અમુક વાર ફીલ થાય કે પેટ ભારે ભારે લાગતું હોય, તો હું એ ટિપ્સ ફોલો કરું છું, તો મને ઘણું રિલેક્સ ફીલ થાય છે. સો આ હતા મારા પર્સનલ સજેશન. સો હોપ કે આ બધા સજેશન તમને જે બી સફર થઈ રહ્યા છે આ ટાઈપના ડિઝીઝથી એ લોકોને હેલ્પફુલ થશે. અને પર્સનલી હું ડૉક્ટર ચિરાગ ઠક્કર વિશે કહું તો એક ટેલેન્ટેડ ડૉક્ટર છે આ ફિલ્ડમાં. બિકોઝ હું પહેલાં આ જ્યારે બી આ ડિઝીઝ સર્જરી પહેલાં હું બહુ જ અપસેટ હતો આનાથી કે મને શું થઈ રહ્યું છે, આનું સોલ્યુશન હશે કે નહીં. કારણ કે મેં ઘણા બધા આયુર્વેદિક ટ્રાય કર્યા, ઘણા બધા ડૉક્ટરને બી ટ્રાય કર્યા, બટ પછી મેં બી આ રીતે ફીડબેક વિડીયો જોઈને કન્સલ્ટ કર્યા હતા ડૉક્ટર ચિરાગ ઠક્કર. અને આજે હું ઘણું બેટર ફીલ કરી રહ્યો છું. તો પર્સનલી આઈ વિલ શ્યોર આઈ વિલ રિકમેન્ડ ડૉક્ટર ચિરાગ ઠક્કર. એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ.